સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર જ રહ્યું. પોલ ખોલતા દ્રશ્યો જોવા મળી રહ્યા. બરવાળામાં જાહેરના ખાજરા ખાતે સ્વચ્છતાના છીંડા, ખુલ્લી ગટરો બરવાળા નગરપાલિકાની ઓળખ બની ગઈ છે. બરવાળામાં હાલ ઠક્કરબાપા સોસાયટી વિસ્તારની અંદર રહીશો ગંદકીના સામ્રાજ્ય વચ્ચે જીવી રહ્યા છે. ગંદકી સ્વચ્છતાના અભાવે સ્ટ્રીટ લાઇટ જ નહીં, અન્ય સુવિધાઓથી પણ વંચિત છે, એટલે કે પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. બરવાળામાં નાખવામાં આવેલી ગટર તદ્દન નિષ્ફળ નીવડી છે. આયોજન વગરનું અણધણ કામ જેને લઈને ગટરનું કામ નિષ્ફળ રહ્યું છે. શહેરમાં મોટાભાગના વિસ્તારમાં ગટરના ગંદા પાણી રોડ પર ફરી રહ્યા છે. અનેક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે. કુંડર દરવાજા પાસે આવેલા પે એન્ડ યુઝ શૌચાલય પર વર્ષોથી તાળા લગાવવામાં આવે છે, એટલે કે ખંભાતી તાળા લટકી રહ્યા છે શૌચાલય ઉપર. એક તરફ ભારતની ઓળખ એ શૌચાલય છે, ત્યારે આ ઓળખને જાણે કે રદિયું આપતા હોય અને ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે શૌચાલય પર. બરવાળા શહેરની બની ગઈ છે અનેક ઓળખ. લોકો અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત નગરપાલિકાને કરી રહ્યા છે, પરંતુ સત્તાધીશોના બહેરા કાન કંઈ અવાજ સંભળાતો જ નથી. બહેરા કાને બુગ્યો ટીપિયા જેવો ગાંઠ સર્જાયો છે. સત્તાધીશોના બહેરા કાન સુધી આ વાત પહોંચતી જ નથી. જાહેર મિલકતનો યોગ્ય નિભાવ કરવાના બદલે પડતર હાલમાં મૂકી રાખી છે, એટલે કે જેમ ખેતર પડતર હોય અને તે ખરાબ બની જતું હોય છે, તેમ સરકારી મિલકત પણ જાણે કે પડતર પડી રહી છે. સરકારના કરોડોના ખર્ચે જે વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે તેનો દુર્વ્યય થઈ રહ્યો છે. સત્તાધીશોને હવે સ્થાનિક લોકોના સહકારની જરૂર ન હોય તેવું વર્તન જોવા મળી રહ્યું છે. સ્થાનિક પ્રશ્નોનો નજરઅંદાજ કરવામાં આવ્યો છે અને પૂર્વગ્રહથી કામ કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે લોકો પણ આપી દેશે નિશ્ચિત સમય નિશ્ચિત જવાબ તેવું હાલમાં તો જોવા મળી રહ્યું છે. આમ બરવાળાની જાહેર મિલકત ખાજરા ખાતે સ્વચ્છતાના છીંડા, ખુલ્લી ગટરો એ બરવાળા નગરપાલિકાની સૌથી મોટી ઓળખ છે. જેમ ભારતની ઓળખ શૌચાલય છે, તેમ બરવાળાની ઓળખે શૌચાલય પર ખંભાતી તાળા લગાવેલા જોવા મળી રહ્યા છે. ત્યારે શું સત્તાધીશો અને વહીવટીતંત્ર લોકોના પ્રાથમિક જરૂરિયાતોના કામો પૂર્ણ કરવાના બદલે શું પૂર્વગ્રહથી કામ કરતા હશે? કેમ વિકાસ નથી થતો તે એક સવાલ છે. ત્યારે ગુજરાતની જે વિકાસ મોડલની વાત છે તે પોકળ સાબિત થતી જોવા મળી રહી છે અને ગુજરાત મોડલના ધજિયા ઉડાડતી આ બરવાળા નગરપાલિકાનું દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો. રાજન ભાણા સાથે અક્ષય પરમારનો રિપોર્ટ, બોટાદ બરવાળા. આપનો પરિચય? મારું નામ વિનોદ ગોરાવા અને હું હાલની અંદર જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જ્યાં અલ્પવિકસિત અને વિચતે વિમુક્ત જાતિ એટલે કે નીચલી કોમ જે દેવી પૂજકનો વિસ્તાર છે ત્યાં અમે રહીએ છીએ અને આજની તારીખમાં અમારે મીડિયા પાસે અમારે થોડીક રજૂઆત કરવા માંગીએ છીએ. તો આપ શું રજૂઆત કરવા માંગો છો? રજૂઆત એવું કરવા માંગુ છું કે જ્યારથી ભારત દેશ આઝાદ થયો ત્યારથી ગ્રામ પંચાયતથી માંડી કેન્દ્ર સરકાર સુધીના ઓરમાયું વર્તન ભરીને અમારા વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન ભરી નગરપાલિકા તરફથી અમને કોઈ પણ જાતની સુવિધા મળેલ નથી. સ્ટ્રીટ લાઇટ, પાણીની સગવડ કે પછી ગટરની વ્યવસ્થા કે પછી જે રોડ ઉપર રસ્તા ઉપર જે બ્લોક નાખવામાં આવે છે એ પણ નાખવામાં આવે, કારણ કે અમારો એક જ્ઞાતિ દેવી પૂજક છે. માત્ર અમને અમારા વિસ્તારને માત્ર પોલીસનો ત્રાસ જ મળેલો છે અને પોલીસના બળા મળેલા છે. તો જો નગરપાલિકા અને જો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર તરફથી જો ગ્રાન્ટ મળી હોય પછાત લોકોના વિસ્તારની અંદર વિકાસ કરવા માટે, તો આ જો ગટર, આ ગંદકી, આ વિસ્તારની અંદર કેટલું પ્રદૂષણ છે, કોરોના વાયરસ જેવી પરિસ્થિતિ છે, તો આ બીજેપીની સરકારની અંદર કોઈ નગરપાલિકાના કોઈ અધિકારીઓ કોઈ જાગૃત નથી. અને બીજેપીની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય પણ રાજકીય કિન્નાખોરી રાખી અમારા વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનો અમને લાભ મળેલ નથી.